પોરબંદરના ગોસાબારાથી મોકર સુધીના રસ્તા ઉપર અનેક જગ્યાએ વીજ પોલ જર્જરિત અને જોખમી બની ગયા છે ત્યારે જર્જરિત વાયરો કોઈ ન ભોગ લે તે પહેલા તેને બદલાવા કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ પીજીવીસીએલ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના ગોસાબારાથી મોકર સુધીના વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ પોલ ત્રાસા બની ગયા છે અને ધરતી પુત્રોના ખેતરમાં મોતના માછડાની જેમ લટકી રહી છે ખાસ કરીને આ જળ પ્લાવિત વિસ્તાર હોવાથી અને ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પડેલા વરસાદ તથા મોટા ડેમોમાંથી છોડવામાં આવતા પાણીના પૂર જેવા ભયંકર પ્રવાહને લીધે વીજ પોલ મૂળમાંથી ઉખડી જાય છે અને જોખમી બની ગયા છે તથા આડા થઈ જાય છે તેથી ફાઉન્ડેશન વગરના આ વીજ પોલનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે ગોસાબારા જે મોકર સુધીનો રસ્તો છે અને જ્યાં બર્ડ સેન્ચ્યુરી આવેલી છે અને ખૂબ જ મોટે પાયે જ્યાં પ્રવાસીઓ બહારથી પણ આવે છે એ રસ્તા ઉપર જે વીજ પોલ છે એ ખૂબ જર્જરીત છે ત્રાસા થઈ ગયેલા છે વીજ વાયરોની અંદર પણ કેટલા બધા સાંધાઓ છે એંગલો ચડી ગયા છે અને ગમે ત્યારે વીજ પ્રવાહો ચાલુ હોય એ દરમિયાન ફેડરલ અકસ્માત થવાના પૂરેપૂરી શક્યતા હોય મારી મેં પીજીબીસીએલને ધ્યાન દોર્યું છે કે ત્વરિત ધોરણે તમે આ જે વીજ પોલ છે એ વ્યવસ્થિત કરો અને એના જે કન્ડક્ટર બદલવાના હોય એ કન્ડક્ટર તાત્કાલિક ધોરણે બદલો અને એના પહેલાં એંગલ અને ચકલા પણ સડી ગયા એંગલ સડી ગયેલા છે એટલે એંગલ પણ તાત્કાલિક બદલી નાખો એવી મેં પી વાત કરી છે જેથી કરી અને ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારના ફેડલ અકસ્માતને નિવારી શકાય શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે ત્યારે મોકર સાગરના આજુબાજુના આ વિસ્તારમાં પ્રવાસીઓ પણ ફરવા માટે ઉમટી પડે છે તો બીજું બાજુ પક્ષી પ્રેમીઓ પણ પક્ષી સૃષ્ટિને નિહાળવા માટે પહોંચી જાય છે અને ફેબ્રુઆરી મહિનામાં પક્ષી ગણતરી પણ અહીં થવાની છે ત્યારે વીજ તંત્ર દ્વારા તે પૂર્વે વીજ પોલના સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર